नमस्कार विद्यार्थी मित्रों, હું હસમુખ ઝાલા કક્ષા વિદ્યાલય બાયડ ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ સિઝમા આપનું હાર્દિક સ્વાગત છે. 2010 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા. આના પહેલાના વિડિયો લેક્ચરની અંદર આપણે યુક્લિડની ભાગફળ પ્રમાણે ગુસાઅ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી અવિભાજ્ય અવયવ અવયવીકરણ ગુસાઅ તથા લસાઅ ની વ્યાખ્યા અને ઉદાહરણ અને દાખલા જોયા હતા. હવે આજે આપણે ઉદાહરણ 5 કોઈક ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4 નો n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. એટલે વન ટાઈપ ઓફ સમીકરણ દાખલો છે. તો 4 નો n ઘાત 4 નો 1 ઘાત કેટલો થાય? 4 નો 1 ઘાત 4 થાય, 4 નો 2 ઘાત 16 થાય, 4 નો 3 ઘાત 64 થાય. તો આવો અનંત સુધી જઈએ તો પણ 4 નો ગમે તેટલો ઘાત એના એકમનો અંક ક્યારે શૂન્ય થશે નહીં, એ વસ્તુને આપણે સાબિત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નક્કી કરવાનો છે. તો આપણે લઈએ કે જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય છે. હવે આપણે છેલ્લો અંક શૂન્ય હોય તો લઈએ છીએ 10 20 30 40 50 60 આ બધી સંખ્યાઓ જોઈએ તો આનો એકમનો અંક શૂન્ય છે. જેનો એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યા 2 અથવા 5 વડે વિભાજ્ય છે. તો મિત્રો અહીં આગળ 4 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે વિભાજ્ય હોય. આથી 4 ના n ઘાતના અવિભાજ્ય અવયવનો 5 હોવો જોઈએ. ફરીથી રીપીટ કરીએ છીએ કે જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય છે. આથી 4 ના n ઘાતના અવિભાજ્ય અવયવો 5 હોવો જોઈએ. પરંતુ આ શક્ય નથી કારણ કે 4 નો n ઘાત એટલે 2 નો 2n ઘાત થાય. આથી 4 ના n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે, એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 4 ના n ઘાતના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. ફરીથી રિપીટ કરીએ છીએ કે જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4 નો n ઘાત છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે વિભાજ્ય હોય. આથી 4 ના n ઘાતના અવિભાજ્ય અવયવનો 5 હોવો જોઈએ. પરંતુ આ શક્ય નથી કારણ કે 4 નો n ઘાત બરાબર 2 નો 2n ઘાત. આથી 4 ના n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે, એક જ અવિભાજ્ય પૂર્ણાંક આપણને કયો મળ્યો? 2. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 4 ના n ઘાત ના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે
કે જે ના માંગીએ 4 ના n ઘાત નો અંતિમ અંક શૂન્ય હોય એટલે કે આવાનું તાત્પર્ય શું 4 નો ગમે તેટલો ઘાત આપણે કહીએ તો પણ એનો એકમ નો અંક શૂન્ય થશે નહીં બરોબર મિત્રો પ્રશ્ન બરોબર સમજો કે કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4 ના n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નક્કી કરવાનું છે તો જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4 ના n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય છે બરોબર હવે 4 ના n ઘાત ના અવિભાજ્ય અવયવો 5 હોવો જોઈએ પરંતુ આ શક્ય નથી કારણ કે 4 નો n ઘાત બરાબર 2 નો 2n ઘાત આથી 4 ઘાત ના n ઘાત ના અવિભાજ્ય અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 4 ના n ઘાત ના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 4 ના n ઘાત નો અંતિમ અંક શૂન્ય હોય બરાબર મિત્રો હવે મિત્રો આપણે એક આ પ્રકારનું વધારાનું ઉદાહરણ જોઈ લઈએ કે કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 5 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો તો 5 નો n ઘાત એટલે 5 નો 1 ઘાત = 5 5 નો 2 ઘાત = 25 5 નો 3 ઘાત = 125 આવી રીતે અનંત સુધી જઈએ તો પણ 5 ના n ઘાતનો એકમનો અંક શૂન્ય થશે નહીં એ વસ્તુ આપણે સાબિત કરીએ જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 5 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 2 વડે વિભાજ્ય હોય 5 ના n ઘાતનો જો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 2 વડે વિભાજ્ય હોય એટલે કે 10 તો આ સંખ્યા કોના કોના વડે વિભાજ્ય 5 અને 2 તો 5 તો ઓલરેડી આવી ગયા છે તો આપણા એ સિવાયની સંખ્યા કઈ તો 2 તો જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 5 ના n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 2 વડે વિભાજ્ય હોય આથી 5 ના n ઘાત ના અવિભાજ્ય અવયવો 2 હોવો જોઈએ પરંતુ આ શક્ય નથી આ શક્ય નથી હવે આથી 5 ના n ઘાત ના અવિભાજ્ય અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 5 મળે આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 5 ના n ઘાત ના અવિભાજ્ય અવયવીકરણમાં 5 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 5 ના n ઘાત નો અંતિમ અંક શૂન્ય હોય ફરીથી રિપીટ કરી દઈએ કે કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 5 ના n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો અથવા તો નક્કી કરો જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 5 ના n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 2 વડે વિભાજ્ય હોય આથી 5 ના n ઘાત ના અવિભાજ્ય અવયવો 2 હોવો જોઈએ પરંતુ આ શક્ય નથી આથી 5 ના n ઘાત ના અવયવીકરણ એક જ અવિભાજ્ય પૂર્ણાંક 5 આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 5 ના n ઘાત ના અવયવીકરણમાં 5 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જે જેના માટે 5 ના n ઘાત નો અંતિમ અંક શૂન્ય હોય
ઓકે મિત્રો હવે આગળનો એક વધારાનો ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 6 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો 6 ના n ઘાત તો આપણે જોઈએ 6 નો n ઘાત 6 નો 1 ઘાત 6 6 નો 2 ઘાત 36 6 નો 3 ઘાત 216 હવે 6 36 216 આના એકમના અંક આપણે જોઈ શકીએ છે 6 જ આવે એકમનો અંક શૂન્ય નથી ફરીથી રકમ જોઈએ કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 6 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નક્કી કરો અથવા તો નિર્ણય કરો તો જો કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 6 ના n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે વિભાજ્ય હોય આથી 6 ના n ઘાતના અવિભાજ્ય અવયવો 5 હોવો જોઈએ પરંતુ આ શક્ય નથી કારણ કે 6 નો n ઘાત બરાબર 2 ગુણ્યા 3 નો n ઘાત થશે આથી 6 ના અવિભાજ્ય અવયવીકરણનો બે જ અવિભાજ્ય પૂર્ણાંક 2 અને 3 મળી છે આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત અનુસાર નક્કી થાય છે કે 6 ના n ઘાતના અવયવીકરણમાં 2 કે 3 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળી કે જેના માટે 6 ના n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોય ઓકે મિત્રો એકનો એક જ છે ફક્ત સંખ્યાઓ બદલવાથી પણ આવા પ્રશ્નો આપણે બનાવી શકીએ બરોબર મિત્રો